સૌરાષ્ટ્રમાં સાંભેલા આધારિત વરસ્યા બાદ હજુ પણ ભારે વરસાદની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાક સુધી અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું. એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા. જામનગર જિલ્લામાં આવેલો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ. 26 ફૂટની ઊંડાઈ ધરાવતો રણજીત સાગર ડેમ 3 ફૂટ ઓવરફ્લો થયો. આ ડેમ શહેરભરમાં પીવાનું પાણી પૂરું પાડે છે. જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ. ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાણીનું જોર વધારે હોવાથી ડેમના પાણીથી અસરગ્રસ્ત ગણાતા ઘાંચીની ખડકીમાં પાણી ઘૂસી ગયા. સ્થિતિની ગંભીરતાને જોતા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. જામનગરમાં ડેમ ઓવરફ્લો થતા સ્થિતિ વણસી. જામનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મહાવીરનગરના હર્ષદ નીલચાલીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. અનેક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. જામનગર જિલ્લો ભારે વરસાદથી જળબંબાકાર થઈ ચૂક્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો. વરસાદના પ્રચંડ પ્રવાહમાં જામનગર નજીક આવેલા દરેડ પાસે પાણી જ પાણી થઈ ગયું. દરેડનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ. રોડ ઉપર વરસાદી પાણીને કારણે નદીઓ વહી રહી છે. ગામમાં ચારે બાજુ જળતાંડવ સર્જાયું હોય તેવા દ્રશ્યો. જામનગરમાં કાલાવડમાં આવેલો બાલમભડી ડેમ ફરીથી છલકાયો. જિલ્લાના મુળીલા, મોટા ભડુકિયા, બાલાભડી, કોટા ભડુકિયા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થયો. બાલમભડી ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોને પીવાનું પાણી સહિત ખેડૂતોની સિંચાઈનું પાણી મળી રહેશે. જામનગરમાં કાલાવડ તાલુકાનો ફુલઝર ડેમ પણ ઓવરફ્લો થયો. નાગપુર, ગોલનિયાસ, નાની બાબડી, ખંડેરા, હરિપર, બાદનપર સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવક. ફુલઝર ડેમ આસપાસના 10 ગામડાઓને પાણી પૂરું પાડે છે આ ડેમ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ઘી ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો, જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા 10 ગામોને અસર થવાની શક્યતા. જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે બાલાભડી ડેમ ઓવરફ્લો થતા કાલાવડી નદીમાં પૂર આવ્યા. પૂરને કારણે પંજેતરનગર અને કશ્મીરપુરા તરફ જતો રસ્તો બંધ. જામનગરના કાલાવડ તાલુકામાં વધુ એક ડેમ ઓવરફ્લો. કાલાવડ તાલુકાનો ઊંડ 4 ડેમ ઓવરફ્લો થયો. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા ઊંડ 4 ડેમ ઓવરફ્લો. આ ડેમ આસપાસના 6-7 ગામો માટે જીવાદોરી સમાન છે. ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોને ખેડૂતોમાં ખુશીની લાગણી. જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું. સતત 4 દિવસે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સિદ્ધસરની વેણુ નદી બે કાંઠે વહેતી થઈ. ઉમિયાધામ મંદિરના પટાંગણમાં પાણી ભરાયા. ઉમિયા સાગર ડેમ ઓવરફ્લો. જામનગરના રામેશ્વર વિસ્તારમાં ભરાયું વરસાદી પાણી. કેપી શાહની વાડી વિસ્તારની અનેક સોસાયટી અને ઘરોમાં ભરાયું પાણી. રાત્રિના સમયે થયેલા વરસાદ બાદ પાણી ભરાતા લોકોને હાલાકી. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જામનગરમાં જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. 3 કલાકમાં નરાધાર વરસાદ. શહેરના મોરકંડા રોડ નજીક આવેલી કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. 4 ફૂટ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં. કમરસમા પાણીમાં બોટ ઉતારી લોકોને સ્થળાંતરિત કરાયા. જામનગર જિલ્લામાં ભારે વરસાદ. દરેડ મંદિર પાસે વરસાદી પાણી ભરાયું. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયો જળબંબાકાર. ભારે વરસાદને કારણે આવેલા પાણીના કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા. જામનગર જિલ્લાના ધ્રોલમાં એનડીઆરએફની ટીમે બચાવ કાર્ય કર્યું. ઊંડ બે ડેમ નજીક વરસાદમાં 2 લોકો ફસાયા હતા. ગતરાત્રિથી ફસાયેલા બંને લોકો વૃક્ષના સહારે બેઠા હતા. એનડીઆરએફની ટુકડી આવીને બંનેને બચાવ્યા. જામનગર જિલ્લામાં ભારે વરસાદ થયો ત્યારે કાલાવડ તાલુકાના નાની બાવડી ગામે ફૂલકુડી હોખરામાં યુવાન નદીમાં તણાઈ ગયો. યુવાન તણાયની જાણકારી મળતા ફાયર બ્રિગેડની ટીમ, કાલાવડા મામલતદાર ટીડીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવાનને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી. પરંતુ વરસાદ ચાલુ હોવાને કારણે પાણીની આવક વધુ હોવાને કારણે યુવાનને શોધવામાં મુશ્કેલી પડી. ખંભાળિયામાં મુશળધાર રીતે વરસેલા મેઘરાજાએ મુશ્કેલી સર્જી. લોકોને ઘરની બહાર નીકળવું જીવના જોખમે સાબિત થઈ રહ્યું છે. વરસાદ અને રસ્તા પર નદીની જેમ વહી રહેલા પાણીમાં બાઇકવાળો તણાયો હતો. પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાઇક સ્લીપ થયું હતું. સદભાગ્યે બાઇક ચાલકને વધુ ઇજા ન થઈ અને આસપાસના લોકોએ તેની મદદ કરી.
देवभूमि द्वारका वतु बे डेम में पण पाणीनी आवक थई। ऊपरवासमां वरसादना कारणे डेममां पाणीनी वधु आवक थता डेमना 10 दरवाजा 2-2 फूट सुधी खोलाया। नीचाणवाळा विस्तारमां आवता पारावडा श्रींगळा सोढाणा सहितना गामडाओने तंत्રએ સતર્ક કર્યા। देवभूमि द्वारका में वहली सवारथी धोधमार वरसाद, भारे वरसाद कारण नीचाणवाड़ा विस्तारों में घूंटणस में पानी भराया, जेथी स्थानिकों तेमज वाहन चालकों ने भारी मुश्किलों सामनो करवानो भारो आव्यो। जूनागढ़ मांगरोड पंथक में धोधमार वरसाद, मांगरोड ओसार नगीचाणा ने घेड़ विस्तार जलबंबाकार, ओझत नदी पानी घेड़ पंथक में फरी वळ्या, मगफळी पाक निष्फळ थाय तेवी शक्यता। जूनागढ़ में मिंदरडा नु घटाड़ी गाम संपर्क विहोणू बन्यू, गाम वच्चे नु कोसवे पुल ना 14 भूंगड़ा पुर ना पानी में तणाई जता गाम बे भाग में वेचायू। वर्षो जूना पुल ने तोड़ीने फरीथी नवो बनावा माटे टेंडर पर भराया हता, परंतु अत्यार सुधी कामगीरी चालू करवामां नथी आवी। हवे 24 कलाक में रस्तो चालू करवानी मांग साथे ग्रामजनोए तंत्र ने अल्टिमेटम आप्यो। जूनागढ़ में आवेलू नरसिंह मेहता सरोवर ओवरफ्लो थयो, उपरवास में भारे वरसाद ने कारण आया नवा नीर, सरोवर में नवा पानी आवता झांझरडा रोड ओजी विस्तार रहवासी माटे पीवाना पानी की समस्या हल थयो। केशोद हांडला गामे थयो मकानों ने नुकसान, मिली वावाझोड़ा ने कारण थयो मकानों ने नुकसान, केटला घर नळिया ने पथरा भारे पवन में उड़ा, गामना रस्ता पर नळिया ने पथरा नो काटमाळ फैलायो, जरूरतमंद लोकोए सरकार पासे सहाय की मांग करी। गीर सोमनाथ जिला की तमाम नदियों में मोटा पाये पानी की आवक थी, जेथी गीर की नदियों गांडीतूर बनी, तुलसी श्याम नजीक भीमशा नदी में घोड़ापुर आव्यु, पानी नो प्रवाह वधु होवाथी तुलसी श्याम धारी रोड पर पानी फरी वळ्या, पुल पर नदी बे कांठे वहेता वाहन व्यवहार बंद थयो। जूनागढ़ में गिरनार पर्वत पर भारे वरसाद पड़ो, गिरनार पर्वत पगथिया में धोधमार पानी वही रो हो वीडियो सामने आव्यो, वरसाद में गिरनार पर्वत कुदरती सौंदर्य वधु खिल्यु, पर्वत में आह्लादक वातावरण सर्जाय। राजकोट में उपलेटा वेणु डेम में पानी की आवक थी, उपरवास में पड़े भारे वरसाद कारण डेम में पुष्कळ प्रमाण में पानी आव्यु, पानी की आवक थता डेमना 15 दरवाजा 8 फूट सुधी खोलवामां आव्या, डेमना दरवाजा खोलता नीचाणवाड़ा विस्तारों में आवेला गामडाओं ने एलर्ट कराया। राजकोट उपलेटा तालुका सातवरी गाम संपर्क विहोणू थयु, छेल्ला 24 कलाक में पड़ेला वरसाद बाद गाम संपर्क विहोणू बन्यु, सातवड़ी नदी बे कांठे, गाम में जवा माटेनो मुख्य रस्तो बंद, संपर्क विहोणू गाम छता राजकोट जिला अधिकारी परिस्थिति अजाण। राजकोट में पड़धरी तालुका में मूसळधार वरसाद थी अनेक नदियों में पूर की स्थिति सर्जाई, तेवामां पड़धरी खीजड़िया गाम नो वीडियो सामे आव्यो, जेमां पाणीना तेज प्रवाह में पशुओं तणाई गया, साथ ज केटलाक वाहनों पण पाणीनी प्रवाह में गरकाव थता जोवा मळ्या। राजकोट जिला धोराजी में एक कलाक में 2 इंच वरसाद खाबक्यो, चकला चौक मेन बजार और 3 दरवाजा सहित विस्तारों में वरसादी पानी भराया, लालपरी तलाव में पानी की आवक थता नीचाणवाड़ा विस्तारों ने एलर्ट कराया। उपलेटा तालुका पड़वला गाम रूपावटी चेकडेम ओवरफ्लो, उपरवास में पड़ेला भारे वरसाद ने कारण चेकडेम ओवरफ्लो थयो, खेडूतों में खुशहाली माहौल।